गुड मॉर्निंग स्टूडेंट्स, फरी एक बार प्रकरण 5 समांतर श्रेणी अने मोटे भागे आजनु आ लेक्चर 9 सेशन 9 या चेप्टर नु कदाच अंतिम सेशन बनशे। એટલે કે આ ચેપ્ટરને પણ અલવિદા કહીશું। હું આ રેકોર્ડિંગ કરું છું 2 સપ્ટેમ્બરે, ત્યારે જેમ ગણપતિ બાપાને આપણે ગઈકાલે આવજો કીધું કે વહેલા પાછા આવજો, એમાં ચેપ્ટરને ભલે આપણે આવજો કહીએ પણ આપણે યાદ તો રાખવાનું જ છે, બરાબર? તો પહેલામાં પહેલાં તો આપણે 15મો દાખલો કર્યો છેલ્લે, આજે 16મો દાખલો કરવાનો પ્રયત્ન કરીએ। ખરેખર તો આ દાખલા તમે કરી શકો એમ છો, પણ છતાં પણ વ્યવહારિક રકમો આપી છે, તમે ગૂંચવાઈ ન જાઓ એટલા માટે હું તમને જરૂરી સ્ટેપ્સ મૂકી આપું છું, સાદુરૂપ તમારે આપવાનું રહેશે। 16મો દાખલો છે અને એ છે 5.2નો જ, અરે 5.3નો, સોરી 5.3। કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ રૂપિયા 700ની જોગવાઈ કરી છે। એટલે કે આપણે કુલ ઇનામોનો સરવાળો કરીએ તો 700 થાય, એન બરાબર 7 ઇનામો કીધા છે। જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા ₹20 ઓછું હોય, એટલે કે સ્વાભાવિક છે કે એક નંબર જેને આવે એને સૌથી વધારે સારું ઇનામ આપવામાં આવે, બે નંબરને એના કરતાં ઓછું, ત્રણને એના કરતાં ઓછું, ચારને એના કરતાં ઓછું, તો કહે છે કે જે પહેલું ઇનામ હોય એના કરતાં ₹20 ઇનામ બીજાને ઓછું આપવામાં આવે છે। બીજામાં જે કંઈ કિંમત થાય એના ₹20 ત્રીજાને આપવામાં આવે ઓછા, એવી રીતે ચોથા અને ત્રીજા કરતાં 20 ઓછા આપવામાં આવે, અને એવા 7 ઇનામ વહેંચવામાં આવે છે। પણ એ બધાનો સરવાળો કરીએ તો એ સરવાળો ₹700 થાય છે। તો અહીંયા આપણને ઇનામ પહેલું કેટલા રૂપિયાનું છે એ આપ્યું નથી, તો આપણે ધારીએ કે ધારો કે પ્રથમ ઇનામ ₹1 છે, માટે બીજું ઇનામ શું થશે, 20 ઓછા, એટલે એ ₹20, ત્રીજું ઇનામ એ -20 અને પાછા -20, એટલે એ -40, ચોથું ઇનામ એ 40 તો હતું જ, એમાંય 20 ઓછા, એ -60, પાંચમું એ -60 - 20, છઠ્ઠું અને સાતમું એ -100 - 20, એ -120, બરાબર કે નહીં? દરેકમાં 20 રૂપિયા ઘટ્યા, તો આપણા માટે એ -20, એ -40, એ -60, એ -80, એ -100 અને એ -20, એ 7 પદોની સમાંતર શ્રેણી બની। કઈ રીતે બની અને મેં બનાવીએ તમને ખ્યાલ આવી ગયો હશે। તો હવે હું લખું છું કે આપણા માટે શું થયું, એ
એ ઓછા વીસ, એ ઓછા ચાલીસ, એ ઓછા સાઠ, એ ઓછા એંસી, એ ઓછા સો અને એ ઓછા એકસો વીસ. તો અહીંયા એ બરાબર એ છે, ડી બરાબર એ ઓછા વીસ ઓછા એ, એટલે એ ઓછા વીસ ઓછા એ એટલે માઇનસ વીસ. આ બરાબર ધ્યાનમાં રાખજો, નહીં તો તમને મુશ્કેલી પડશે. એન બરાબર તો સાત આપ્યા છે, એસએન બરાબર સાતસો પણ આપ્યા છે. તો હવે હું સૂત્ર લખું કે કુલ માટે એન અપોન ટુ, ટુ એ પ્લસ એન માઇનસ વન બી. એસએન તો સાતસો જ છે, કુલ ઇનામો સાત હતા એટલે એન બરાબર સાત. ટુ ગુણ્યા એ એટલે ટુ એ, વત્તા સાત ઓછા એક છ, સાત ઓછા એક અને ડી માઇનસ વીસ. બરાબર કે નહીં? તો સાતસો સાત અપોન બે, ટુ એ છ ઓછા વીસ ઓછા એકસો વીસ. બરાબર કે નહીં? તો પછી હું સાતસો સાત અપોન બે, બે સામાન્ય કાઢી નાખું, એ ઓછા સાઠ ઉડી ગયા. આ સાતસો માંથી સાત અહીંયા જાય ભાગાકારમાં એટલે સો. અથવા તો હું સાતસો જ રાખું, સાત એ ઓછા સાત છે બેતાલીસ. સાતસો માંથી આ બાજુ લઈ જાઉં તો અગિયારસો વીસ બરાબર સાત એ. એટલે કે પહેલું ઇનામ એકસો સાઠ રૂપિયા આવી ગયું. ખ્યાલ આવી ગયો? એ એટલે પહેલું ઇનામ. હવે આપણને કીધું છે પ્રત્યેક ઇનામની રકમ શોધો, બરાબર કે નહીં? ઓકે, તો આપણે શોધી કાઢીએ. પ્રથમ ઇનામ એ એકસો સાઠ રૂપિયા, બીજું ઇનામ એ ઓછા વીસ, એકસો સાઠ ઓછા વીસ એકસો ચાલીસ, ત્રીજું ઇનામ એ ઓછા ચાલીસ, એકસો સાઠ ઓછા ચાલીસ એકસો વીસ, ચોથું ઇનામ એ ઓછા સાઠ, એકસો સાઠ ઓછા સાઠ સો, પાંચમું ઇનામ એ ઓછા એંસી, એકસો સાઠ ઓછા એંસી એંસી, છઠ્ઠું ઇનામ એ ઓછા સો, એકસો સાઠ ઓછા સો સાઠ, અને સાતમું ઇનામ એ ઓછા એકસો વીસ, એકસો સાઠ ઓછા એકસો વીસ ચાલીસ. તો આ તમારો જવાબ થયો. તમે આનો સરવાળો કરશો તો સાતસો આવી જશે, કરી લેજો. બરાબર. ત્યાર પછી આપણે સત્તરમો દાખલો ગણીએ.
દાખલો 17. આ દાખલો થોડોક સમજવો પડે એમ છે. એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે, અને એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે. એટલે કે હું અહીંયા પહેલા ધોરણ લખું બરાબર અને વિભાગ લખું. એટલે કે માની લો કે ધોરણ એક હોય, હા, અને આપણે વર્ગમાં કહીએ ને વર્ગ અ બ ક, તો દરેક ધોરણમાં પહેલા ધોરણ વાળા પોતાની સંખ્યા એક છે માટે એક 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 વૃક્ષ આવશે. બીજા ધોરણ વાળામાં પણ ત્રણ વર્ગ હોય તો બે બે બે, ત્રીજામાં ત્રણ ત્રણ ત્રણ, આવું થાય કે ના થાય? તો કે છે કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતો હોય તેટલા વૃક્ષો આવશે. દાખલા તરીકે ધોરણ એકનો વિભાગ એક વૃક્ષ, ધોરણ બેનો વિભાગ બે વૃક્ષ, આવું ધોરણ બાર સુધી. તો બારમામાં પણ શું થાય, ત્રણ વિભાગ હોય તો બાર બાર ને બાર. દરેક ધોરણમાં ત્રણ વિભાગ છે, અ બ અને ક, એટલે કે ધોરણ એક અ, ધોરણ બે બ, અરે ધોરણ એક બ અને ધોરણ એક ક. એવી જ રીતે ધોરણ બે માં પણ ધોરણ બે અ બે બ બે ક, બાર અ બાર બ બાર ક. તો પહેલા ધોરણ વાળા ત્રણ છ નવ અને 36, પહેલા ધોરણના વિદ્યાર્થીઓ ત્રણ વૃક્ષનું વાવેતર કરશે, બીજા છ, ત્રીજા નવ અને આ રીતે 36નું વાવેતર કરશે. તો આ જે આપણને મળી એ આપણને સમાંતર શ્રેણી મળી, બરાબર છે? આ ખાસ યાદ રાખજો કે કઈ રીતે આવ્યું. તો પછી હવે હું માત્ર સમાંતર શ્રેણી જ લખું છું, ત્રણ છ નવ અને 36 સુધી, બરાબર કે નહીં? હવે તો બહુ સહેલું છે, એ બરાબર ત્રણ, ડી બરાબર છ ઓછા ત્રણ એટલે ત્રણ, બરાબર કે નહીં? અને એન કેટલા છે, ધોરણ કેટલા હતા, બાર. તો મારે તો એસએન શોધવાના છે, બીજું કંઈ કરવાનું નથી, એટલે કે એસ બાર શોધવાના છે. એસએન બરાબર એન અપોન ટુ, ટુ એ પ્લસ એન માઇનસ વન ડી, એસ બાર બાર અપોન બે, બે ગુણ્યા ત્રણ એટલે છ, બાર ઓછા એક અને ડી ત્રણ. એસ બાર જ શોધવાના છે. આ છ અહીંયા બે તેરી છ, અગિયાર તેરી 33, છ ગુણ્યા 39 અને છ નવ 54, પાંચ છ તેરી 21 ને 5, છ નવ છ તેરી 34. એટલે કે જે રીતે વૃક્ષ વાવવાનું નક્કી થયું છે કે જે ધોરણમાં વિદ્યાર્થી ભણતો હોય એણે એટલા વૃક્ષ વાવવાના. પહેલા ધોરણમાં એક, બીજા એટલે બે, ત્રીજા એટલે ત્રણ, અને દરેક ધોરણમાં ત્રણ ત્રણ વર્ગ છે, એટલે આપણી શ્રેણી આપણે આ બનાવી. તો આ બધા વૃક્ષો ભેગા થઈને કેટલા વાવી શકશે આ શાળાના વિદ્યાર્થીઓ? 234 વૃક્ષ વાવી શકશે, બરાબર છે? તો આ રીતે આપણે આ દાખલા ગણવાના આવે, બરાબર. હવે આપણે
એક છેલ્લો ટોપિક આ પ્રકરણનો પહેલા છે એના વિશે પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે અગાઉના ધોરણમાં ક્રમિક સંખ્યાઓની વાત કરી છે. ક્રમિક કે પહેલી એક હોય તો પછીની બે જ હોય, પછીની ત્રણ જ હોય, પછીની ચાર જ હોય, બરાબર કે નહીં? જો ક્રમિક યુગ્મની વાત કરીએ તો બે હોય, પછી ચાર હોય, છ હોય. તો સમાંતર શ્રેણીમાં પણ આવા ક્રમિક પદો જો આપ્યા હોય તો કયા કયા એ ક્રમિક પદો આવી રીતે હોઈ શકે? તો પહેલામાં પહેલા તો કે માની લો કે ત્રણ પદ શોધવાના પદ ત્રણ, બરાબર. અને તો ધારણા શું કરવાની, કારણ કે આપણને પહેલું પદ તો આપ્યું જ નહીં હોય, એ માઇનસ ડી એ અને એ પ્લસ ડી આ જ ત્રણ પદો ધારવાના, આના સિવાયનું બીજું કંઈ ધારતા નહીં. અને આનો સામાન્ય તફાવત ડી જેટલો આવે. માની લો કે તમને ચાર પદ કંઈ શોધવાના કીધા હોય તો તમારે એ માઇનસ થ્રી ડી ધારવાનું પહેલું પદ, એ માઇનસ ડી એ પ્લસ ડી એ અને એ પ્લસ થ્રી ડી આ ધારવાનું. આનો તફાવત ટુ ડી જેટલો આવે. માની લો કે તમને પાંચ પદ કીધા હોય તો એ માઇનસ ટુ ડી એ માઇનસ ડી એ એ પ્લસ ડી અને એ પ્લસ ટુ ડી આનો તફાવત કેટલો હોય. મોટે ભાગે આ અને આ વધારે ધ્યાનમાં રાખવાનું. પાંચ પદ તો હજી સુધી મેં જોયું નથી કે ક્યારેય પૂછાય હોય, પણ આના દાખલા કઈ રીતે કરાય તો હવે આપણે આના વિશે વાત કરીએ, બરાબર. આ બરાબર નોંધ તરીકે લખી લેજો અને આ મોઢે રાખવું પડશે. એક્ઝામમાં આપશે નહીં કયા પદ ધારવાના, એ આપણે યાદ રાખીને લખવા પડશે. એક દાખલો છે સમાંતર શ્રેણીના ત્રણ, સમાંતર શ્રેણીના ત્રણ ક્રમિક પદોનો સરવાળો અડતાલીસ છે, જ્યારે પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર 252 છે તો ડી શોધો. જુઓ અહીંયા તમને સમાંતર શ્રેણીના ત્રણ ક્રમિક પદો કીધા છે, ગમે તે હોઈ શકે. તો આપણે ધારણા કરવાની કે ધારો કે ત્રણ પદો એ માઇનસ ડી એ અને એ પ્લસ ડી છે. પહેલા તો હવે આનો સરવાળો આપણને આપ્યો છે તો આ ત્રણેયનો સરવાળો કરી દઈએ. એ માઇનસ ડી પ્લસ એ પ્લસ એ માઇનસ એ પ્લસ ડી
बराबर 48। तमें जो माइनस डी प्लस डी उड़ी गया, ए वत्ता ए वत्ता ए इतने त्रणे बराबर 48, 48 भाग्या 3 એટલે 16 તેરી 48, તમને એ 16 મળી ગયો। હવે કહે છે કે પહેલું પદ, તો પહેલું પદ કયું છે, a માઈનસ d અને છેલ્લું પદ a પ્લસ d, એનો ગુણાકાર। તો હવે આપણે ગુણાકારની વાત કરીએ ઉપર, નીચે તમને જોવામાં કદાચ મુશ્કેલી પડે સ્ક્રીનના હિસાબે, તો હું અહીંયા કરું છું a માઈનસ d અને a પ્લસ d, આનો ગુણાકાર એટલે આવું થયું, અને ગુણાકાર કેટલો આપ્યો છે 252। આ તો તમારું શું થયું, a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર જ થયું કે બીજું કંઈ થયું, તો a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર 252। a 16 આવ્યા, 16 નો વર્ગ 256 ઓછા d વર્ગ 252 બરાબર। હવે તો સાદુરૂપ જ આપવાની વાત આવી, બીજું તો કંઈ કરવાનું જ નથી। માઇનસ ડી વર્ગ બરાબર 252 ઓછા 256, તો માઇનસ ડી વર્ગ બરાબર માઇનસ 4, બંને માઇનસ છે માટે પ્લસ, તો ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4, તો ડી બરાબર 2। અહીંયા મોટા ભાગના વિદ્યાર્થીઓ એકલા 2 લખીને આવે છે, ધન 2 લખીને આવે છે, પણ વર્ગમૂળ કાઢો ત્યારે પ્લસ પણ હોય અને માઇનસ પણ હોય, માટે તમારો જવાબ ડી બરાબર પ્લસ 2 પણ હોઈ શકે, ડી બરાબર માઇનસ 2 પણ હોઈ શકે। આ બરાબર ધ્યાનમાં રાખજો, મોટાભાગના વિદ્યાર્થીઓ આ વસ્તુ ખોટી કરીને છેલ્લે આવે છે। આવું જ એક આપણે 4ની વાત કરીએ હવે, બરાબર। પહેલાં હું રકમ લખું છું, તમે રકમ સમજો, પછી 4 પદ ધારીએ અને આપણે દાખલો વિચારીએ। 4 સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે, તેમનો સરવાળો 72 છે। આમાંની સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યા કરતા બમણી છે, તો આ સંખ્યાઓ શોધો। હવે હું અહીંયા તમને આ છે ને વિકલ્પમાં દાખલો પૂછાય છે, હું અહીંયા લખું છું કે પહેલો વિકલ્પ આપ્યો ને એમાં એમણે 4, 8, 12 અને 16 આપ્યું છે, એક બીજો આપ્યો છે એમાં 12, 16, 20 અને 24 કીધું છે, ત્રીજા વિકલ્પમાં 10, 12, 14 અને 16 આપ્યું છે, અને ચોથો વિકલ્પ આપ્યો 2, 4, 6, 8 બરાબર। હવે પહેલામાં પહેલા તો 4 પદો છે, તો ધારો કે આપણા કયા કયા પદો થશે, તો મેં તમને અગાઉ જ લખી દીધું a માઇનસ 3d, a માઇનસ d, a પ્લસ d અને a પ્લસ 3d। હવે કહે છે કે 4 નો સરવાળો કેટલો છે, 72, 72, તો હું આ બધાનો સરવાળો કરી નાખું, a માઇનસ 3d પ્લસ a માઇનસ d પ્લસ એ પ્લસ ડી પ્લસ એ પ્લસ 3d બરાબર 72। એ એ એ અને એ કેટલા થયા, 4 એ થયા, માઇનસ 3d છે તો આ પ્લસ ડી અને 4d, આ માઇનસ 3d અને આ માઇનસ 2 ઉડી ગયું, આના બરાબર 72 આવ્યું, એ બરાબર 18, 74, એ તો મળી જ ગયા। હવે બરાબર ધ્યાન રાખવાનું છે કે સૌથી મોટી સંખ્યા
સૌથી મોટી સંખ્યા કઈ હોઈ શકે? પ્લસ વાળી જોઈએ, એ પ્લસ થ્રી ડી, અને નાની માઇનસ વાળી હોય તો આપણે એને ધ્યાનમાં રાખીને બીજી શરતમાં એ બરાબર 18 મૂકશું. કે સૌથી મોટી સંખ્યા એટલે એ પ્લસ થ્રી ડી, એ સૌથી નાની સંખ્યા તો કે એ માઇનસ થ્રી ડી કરતાં બમણી છે. આ તમારું સૂત્ર થયું. તો એ પ્લસ થ્રી ડી, ટુ એ માઇનસ સિક્સ ડી, એ માઇનસ ટુ એ માઇનસ સિક્સ ડી ઓછા થ્રી ડી, માઇનસ એ બરાબર માઇનસ નાઇન ડી. આવું થાય કે ના થાય? તો એ બરાબર કેટલા 18 આવ્યા હતા? માઇનસ 18 માઇનસ 9 ડી, બંને માઇનસ છે માટે 9 ડી બરાબર 18, ડી બરાબર 2. બરાબર છે? તો હવે તમે જુઓ કે તમને અહીંયા હું લખું છું કે એ બરાબર કેટલા મળ્યા હતા? 18, અને ડી બરાબર 2 મળ્યા. તો આપણે જે ધારણા કરી છે એ બધામાં કિંમત મૂકી અને શ્રેણી મેળવી લઈએ. તો પહેલું પદ કયું હતું આપણું? એ માઇનસ થ્રી ડી. પછીનું પદ એ માઇનસ ડી, એ પ્લસ ડી, એ પ્લસ થ્રી ડી. તો 18 ઓછા 6 12, 18 ઓછા 2 16, 18 વત્તા ડી 2 20, 18 વત્તા 3 ગુણ્યા 2 એટલે 6 24. તો તમારી શ્રેણી કઈ થઈ? 12 16 20 24. કયો વિકલ્પ છે? બી. માટે બી વિકલ્પ આમાં સાચો છે. તમે જુઓ કે આ તો 2 માર્કમાં દાખલો હોવો જોઈએ. ઘણી બધી રીત લાંબી છે, પણ એ લોકોએ તો ઓબ્જેક્ટિવમાં પણ ઓપ્શન્સ આપીને એમસીક્યુ તરીકે પૂછ્યો છે. તો જેમને આ રીત કરીને દાખલો લાવવો હોય એ પણ લાવી શકે. પણ અહીંયા તમે એક વસ્તુ સમજો, સમાંતર શ્રેણીના ચાર પદોનો સરવાળો 72 છે. તમે આ ચારેના સરવાળા કરી જુઓ. 12 ને 12 24 ને 16 40, 28 58 ને 72. ક્યાંય 72 નહીં થાય, એકમાં થાય. તો તમે એમને આ કશી ગણતરી કર્યા વગર પણ દાખલો આરામથી એમને ઓપ્શન ઉપરથી તમે ગણી શકો છો. બરાબર છે? ત્યાર પછી આપણા દાખલો ગણી જ ગયા છે, છતાં ફરી કરાવું કે જે અગત્યનો છે ઓબ્જેક્ટિવ તરીકે માટે આપણે રિપીટ કરીએ છીએ. એને જો 2k પ્લસ 1 13 અને 5k માઇનસ 13 અરે 3 એ સમાંતર શ્રેણીના ત્રણ ક્રમિક પદો હોય તો k નું મૂલ્ય શોધો. તો અહીંયા પણ ફરી પાછું a1 બરાબર 2k પ્લસ 1, a2 બરાબર 13, A3 બરાબર 5K માઇનસ 3. આપણે વાત થઈ હતી કે બંનેમાં D શોધી કાઢવાનો. તો 13 ઓછા 2K પ્લસ 1 એટલે 12 ઓછા 2K, આ તમારો D આવ્યો. બીજો ડી પણ શોધવો પડે. તો એ થ્રી માઇનસ એ ટુ કેટલા છે? 5K માઇનસ 3 માઇનસ 13, 5K માઇનસ 16. તો સ્વાભાવિક છે કે જો આ સમાંતર શ્રેણી હોય તો આ બંને તફાવત સરખા જ હોય. તો સરખાવી દેવાના, 12 ઓછા 2K 5K ઓછા 16,
ઓછા ટુ કે ઓછા પાંચ કે ઓછા સોળ ઓછા બાર ઓછા સાત કે બરાબર ઓછા અઠ્યાવીસ સાત કે બરાબર અઠ્યાવીસ માટે કે બરાબર ચાર તમારો જવાબ આવી ગયો બરાબર કે નહીં તો તમે આવી રીતે દાખલાઓ આરામથી ગણી શકો એક દાખલો ઓબ્જેક્ટિવનો છે હવે તે એક જ લીટીનો છે છતાં પણ હું તમને કરાવી દઉં કે જેથી તમે ગૂંચવાઈ ના જાઓ અહીંયા હું કીધું છે કે સમાંતર શ્રેણી પાંચ સાત નવ અગિયાર તેર પંદર માં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે હવે તમે જુઓ હું પહેલામાં પહેલા તો આ શ્રેણી પ્રમાણે પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ એકવીસ ત્રેવીસ પચીસ સત્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ તેત્રીસ પાંત્રીસ સાડત્રીસ આવું લખવું પણ તમને અવિભાજ્ય કીધી છે તો પહેલામાં પહેલી પાંચ આવશે એટલે પહેલી સંખ્યા સાત બીજી સંખ્યા નવ અવિભાજ્ય નથી નહીં આવે એટલે અગિયાર ત્રીજી તેર અવિભાજ્ય છે ચોથી પંદર નહીં સત્તર પાંચ ઓગણીસ છ તો છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા તમારી કેટલામાં આવી ઓગણીસ આવી બરાબર છે તો આ દાખલો તો કંઈ સમાંતર શ્રેણીનો નથી માત્ર તમારે આ શ્રેણી ઉપરથી વધારાની સંખ્યાઓ લખી અવિભાજ્ય સંખ્યાઓનું લિસ્ટ બનાવવાનું જે આપણે બનાવ્યું ને એમાં પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી અને છઠ્ઠી આ તમારું ઓબ્જેક્ટિવ થઈ ગયું હવે હું માનું છું ત્યાં સુધી આ પ્રકરણમાં કશું જ કરવાનું રહેતું નથી હવે તમારા ભાગે જ કામ છે કે તમે ચોપડીના દાખલાઓ પણ બધા કરો મેં કરાવેલા કરો સ્વાધ્યાય પોથી કરો ત્યાર પછી નવનીતની એમસીક્યુ કરો અને આપણે એક એક રીત પછી એ દાખલાની હોય કે ઓબ્જેક્ટિવની હોય ક્યાંય ને ક્યાંય એ ટોપિકની અંદર જ સમાવેશ કરી લીધો છે એટલે તમે જો પહેલાં મારા લેક્ચરો કેટલા લેક્ચર થયા નવ એ ધ્યાનપૂર્વક જોશો થિયરી વાંચશો સૂત્રો મોઢે કરશો તો તમને આ પ્રકરણમાં કોઈ પણ જાતની મુશ્કેલી પડશે નહીં આજે આપણે આજનું સેશન પણ પૂરું કરીએ છીએ પ્રકરણ પાંચ પણ પૂરું કરીએ છીએ આવતા વખતે પ્રકરણ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણથી આગળ વધીશું આજે અહીં અટકીએ થેન્ક યુ વેરી મચ